बनासकांठा कोंग्रेसनी जनवेदना सभामां टिप्पणी करता गेनीबेन ठाकोरे कह्युं हतुं के तमारा राज्यमां बहेन दीकरीओ सुरक्षित नथी, आ सिवाय असભ્ય ભાષાનો प्रयोग करी भाजप अने सरकार पर आकरा प्रहार कर्या हता। तमारी ताकत हो तो जिग्नेश मेवाणी, गुलाबसिंह के मने पैसाथी खरी बताओ, अमारा त्रणमांथी कोई एक पर केस करी बताओ। चूंटणी जीतवा माटे कंटेनर भरी दारू लावामां आवे छे, त्रण प्रकारनुं निवेदन गेनीबेन ठाकोरे आप्युं छे। युवानोने बर्बाद करवानुं, कावतरा करवानी, समाजना नामे आंदोलन करी छेतरवानुं काम करवामां आवी रह्युं छे। बुટલેગર અને ઠાકોર સમાજ પર કેસ કરવામાં આવે છે, મહિલાઓની સુરક્ષાની વાત છે ત્યારે તેવામાં તેમની સામે કેસ કરવામાં આવે છે, ત્યારે તમારે જે કરવું તે કરો। આ ગુજરાતની અંદર બહેન દીકરીઓ પર બળાત્કારની ઘટના બનતી હોય છે, બહેન દીકરીઓ પર ખરાબ નજર નાખે તેના પર કેસ કરો, ગરીબ સમાજ માટે લડાઈ લડે તેની સામે કેસ કરવામાં આવે છે। જિગ્નેશ મેવાણી ગુલાબસિંહ સાથે મળી લડવાની છે, ત્યારે તમને બધાને મારી વિનંતી છે અને ભરોસો રાખજો તેવું જણાવ્યું હતું। વધુમાં શું કહે છે ગેનીબેન ઠાકોર જાણો। ક્યાં સુધી આ લોકો યુવાનોને બરબાદ કરવા માટેની એના કાવતરા કરશે, ક્યાં સુધી સમાજને અંદરો અંદર ઝઘડાવશે? ત્યારે પાપરની અંદર પોલીસ વાળાનું અને બુટલેગરોના હિસાબે મરણ થાય, ઠાકોર સમાજ ઉપર 46 કેસ કરવામાં આવે, ક્યાંક મહિલાઓની સુરક્ષા માટેની વાત હોય અને કોઈ એની આગળ આવે તો એના ઉપર કેસ કરવામાં આવે। તમારે જે કરવાનું છે એ કરો, દાડાની અંદર રોજનો કોઈ એવા દિવસ ના હોય કે આ ગુજરાતની અંદર બેન દીકરી ઉપર બળાત્કાર ના થયો હોય અને એની છેડતી ના થઈ હોય। તમારા રાજ આજે બેન દીકરી પણ સુરક્ષિત નથી, તમે એના ઉપર કેસ કરો કે જેણે જેણે બેન દીકરીઓ ઉપર ખરાબ નજર પેલી કરી છે અને જેલના હવાલા ના ફાંસીના હવાલા તો એમને કરવાના છે જે ગરીબ સમાજો માટે લડાઈ લડે એના માટે નહીં। ત્યારે આવનાર સમયની અંદર આપ સૌને વિનંતી કરું છું કે જિગ્નેશભાઈ મેવાણી હોય, ગુલાબભાઈ હોય, અન્ય આગેવાનો હોય, તમામ સમાજો હોય, આ લડાઈ એ સાથે મળીને લડવાની છે અને સાથે મળીને લડવાની છે। ત્યારે તમને બધાને મારી વિનંતી છે કે અમારા ઉપર ભરોસો રાખજો। આંદોલનકારીઓ ઘણા આગેવાનો છે, ક્યાંક ને ક્યાંક આંદોલનકારી આગેવાનો પણ એવા સમાજની અંદર હોવા જોઈએ કે એના વ્યક્તિગત સ્વાર્થ માટે ફૂટી જાય અને સામેવાળાના ખોળે ના બેહે એવા આંદોલનકારી આગેવાનો પણ સમાજ જે તે સમાજની અંદર આવા હોવા જોઈએ। આ જિજ્ઞાસા